नमस्कार, आप जोई रहा छो न्यूज 18 गुजराती। हूँ सिद्धार्थ धोळकिया। महत्वना समाचार कच्छथी मळी रह्या छे। एसटी बस ना ड्राइवरे सर्जो छे अकस्मात। कुकमा गामे बस स्टेशन नजीक अकस्मात थयो होवानी जानकारी छे। एसटीए 11 वाहनों ने अड़फेटे लीधा छे। एसटी नी टक्कर थी एक बाइक चालक नुं मृत्यु ना पण समाचार मळी रह्या छे। 15 थी वधु लोको ने इजा पहोंची छे। कुल 11 वाहनों ने अड़फेटे लीधा छे। एसटी बस चालके बेकाबू बस ना कारणे 5 थी वधु दुकानों ने पण नुकसान थयुं छे। 6 रिक्षा, 2 कार, 3 बाइक ने नुकसान थयुं छे। हालमां ए तपास करवामां आवी रही छे के आ अकस्मातनुं कारण शुं छे। वधु माहिती मेळवीशुं न्यूज 18 संवाददाता મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, આ અકસ્માત કેટલા વાગ્યાની ઘટના, શું કારણ જાણવા મળી રહ્યું છે એસટી બસની આ ગંભીર બેદરકારીનું? જી સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરી તો 2 વાગ્યાના અરસામાં કુકમા ગામે બસ સ્ટેશન પાસે જે એસટી બસ છે તેના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેનામાં 5 જેટલી દુકાનો અને 11 વાહનો છે તેને અડફેટે લેવામાં આવ્યા હતા। આ અકસ્માતના કારણે બાઇક ચાલક છે તે પણ અડફેટે આવતા તેનું મોત નિપજ્યું હતું। તો 15 થી વધુ લોકો છે તેઓને ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તો બેકાબુ બનેલી બસના દુકાનોમાં ઘૂસી જતા 5 થી વધુ જે દુકાનો છે તેને નુકસાન પહોંચ્યું હતું। 11 વાહનો છે જેમાં 6 રિક્ષા, 2 કાર, 2 બાઇક ને 1 એક્ટિવા છે તેને પણ નુકસાન પહોંચ્યું હતું। તો હાલ ઘટનાસ્થળ પર પદર પોલીસ પહોંચી અને સ્થિતિ સંભાળી છે। જી જતા આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જાણવા નથી મળ્યું કે કયા કારણોસર એસટી બસના ચાલકે આ ગંભીર અકસ્માતને અંજામ આપ્યો છે, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે। એક વ્યક્તિના મૃત્યુના પણ સમાચાર છે। રાજ્યવાસીઓ માટે મહત્વના સમાચાર, ગરમીના બફારા માટે તૈયાર રહેજો। પારો 34 ડિગ્રી થઈ વધીને 36 ડિગ્રી થઈ શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં પારો 36 ડિગ્રી થઈ શકે છે। રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદ રહી શકે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે। અમદાવાદ, ખેડા, ગાંધીનગર માટે આગાહી છે। 3 જિલ્લામાં ભેજવાળું વાતાવરણ રહેશે। હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નહીં થતા ભેજવાળા વિસ્તારમાં ઝાલ વરસાદ રહેશે। अगले 5 दिन में गुजरात में मोस्टली आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। दैट टू मोस्टली लाइट रहेगा, एक हर जगह में मीडियम मॉडरेट भी हो सकती है। और जो अगले 5 दिन में बारिश रहेगा, ज़्यादातर बारिश साउथ गुजरात रीजन, अहमदाबाद, खेड़ा, ऐसे जहाँ जहाँ थोड़ा मॉइस्चर है वो भी गिर पड़ेगा, वो पासिंग सावर जैसे होके रहेगा। और 5 दिन का बाद भी बारिश काफ़ी कम हो जाएगा। तापमान अभी फिलहाल 34 डिग्री सेल्सियस चल रहा है, 34-35 डिग्री हो सकता है, ज़्यादा से ज़्यादा 36, उससे ज़्यादा जाने का अगले 5 दिन में कोई संभावना नहीं। अहमदाबाद गांधीनगर का बात कर रही हूँ, वो भी टेम्परेचर वही 35-36 डिग्री। વિપુલ ચૌધરીની 20 નગર થી લડવાની ઈચ્છા। વિપુલ ચૌધરીએ ચૂંટણી અંગે કર્યો છે દાવો, ભાજપ ટિકિટ નહીં આપે તો ચોક્કસ લડીશ, અથવા તો ભાજપ ટિકિટ આપશે તો ભાજપ જે જગ્યાથી કહેશે ત્યાંથી પણ ચૂંટણી લડીશ તેવી વાત કરી છે। ભાજપ ટિકિટ આપશે તો 20 નગર થી લડીશ, મેં અત્યાર સુધી 2 જ કેસ પહેર્યા છે, એક ભાજપનો અને એક બીજો અર્બુદા સેનાનો। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન જે વિપુલ ચૌધરી, જેઓએ નિવેદન આપતા કહ્યું છે કે ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ તેઓ ચૂંટણી લડશે અને જીતીને બતાવશે। ગઈકાલના મુખ્યમંત્રીને આજે દેશના વડાપ્રધાનના વરદ હસ્તે પહેરેલો છે અને પછીનો કેસ અર્બુદા સેનાનો છે, જે સામાજિક સંગઠન છે, અને રાજકીય કેસ તો ભારતીય જનતા પાર્ટીનો જ છે। અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહે ગુજરાત આવશે, અમદાવાદમાં સમિટનું ઉદઘાટન કરશે। 6ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી સમિટનું ઉદઘાટન થશે 4 સપ્ટેમ્બરે। અમિત શાહ કરશે ઉદઘાટન, 4 થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે આ સમિટ। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમિટમાં હાજરી આપે તેવી શક્યતા છે। સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું મોટું આયોજન, ભાજપ દ્વારા મેયર કોન્ફરન્સનું શરી કરાઈ છે તૈયારી। ભાજપ શાસિત મનપાના તમામ મેયર રહેશે હાજર। 15 સપ્ટેમ્બર બાદ યોજાશે મેયર કોન્ફરન્સ, બીએલ સંતોષ તેમજ જેપી નડ્ડા હાજર રહી શકે છે। શ્રેષ્ઠ કામગીરી માટે મેયરને એવોર્ડ પણ અપાશે। પીએમ મોદીના વિકાસ મોડલ અંગે થશે ચર્ચા।
આ તરફ દ્વારકામાં અરવિંદ કેજરીવાલની યોજાશે જાહેર સભા. 2 સપ્ટેમ્બરે NDH હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સભા યોજાશે. દ્વારકાધીશના દર્શન બાદ સભા ગજાવશે. કેજરીવાલ આપ દ્વારા સભા મંડપ સહિતની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. સભાની જાહેરાતથી દ્વારકાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સુરતથી સમાચાર. આપના પ્રદેશ મહામંત્રી પર હુમલો, મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, લોખંડના પાઇપથી કરાયો હુમલો, માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી, ભાજપના કાર્યકરો પર આક્ષેપ, આ ઘટનાની કેજરીવાલે કરી છે નિંદા. દોષિતોને સજા અપાવવા સીએમને અપીલ કરવામાં આવી છે. કે શું ભ્રષ્ટ ભાજપથી ગુજરાત સંભાળી જ નથી શકાતું, કે પછી વિપક્ષને કચડી નાખવા માટે હત્યાઓ કરવાનો પ્લાન છે? થઈ શું રહ્યું છે? ચૂંટણીમાં હાર જીત તો થયા કરશે, ચૂંટણીમાં હાર જીત તો આવશે ને થશે, પરંતુ હિંસા કરવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. કોઈને મારી નાખવાનો પ્લાન કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. અને DGPને મારે કહેવું છે કે તમારાથી ગુજરાત ન સંભાળ્યું તો કાલે રાજીનામું આપી દો તમારાથી. અન્ના હજારે દ્વારા શરાબની નીતિ મુદ્દે લખવામાં આવેલી ચિઠ્ઠી પર CR પાટીલ દ્વારા નિવેદન આપતા કેજરીવાલ પર પ્રહાર કરતા ખુરશીમાં નહીં પણ કેજરીવાલમાં જ ગડબડ હોવાનું જણાવ્યું હતું. સ્વાભાવિક હૈ, અન્ના હજારેજીને જો વિશ્વાસ ક્યાં હતા વિશ્વાસ ટૂટા હૈ, એટલે ઉન્હોને બહુત હી કડક શબ્દો મેં આજે બાત લિખી હૈ. હમ જબ ઉનકા પુરાના વિડિયો દેખ રહે થે તો અન્ના હજારેજી કે બાજુમાં બેઠકર કેજરીવાલજી બોલ રહે થે કે ખુરશી મેં હી કુછ ગડબડ હૈ, યહાં કોઈ ભી આદમી ઉસ પર બેઠા હૈ તો ગડબડ હો જાતા હૈ. और इस आंदोलन से निकलने वाला जो भी पार्टी होगी या जो भी निकलेगा वो भी अगर इस कुर्सी पर बैठेगा तो गड़बड़ हो जाएगा. ये बात उनकी बात थी, आज सही साबित हो रही है. ड्रग्स केस में गुजरात ETS ने मोटी सफलता मिली है. कच्छती उमर नाम ना एक आरोपी ने पकड़ी पाड़वामां आव्यो छे. 190 करोड़ ड्रग्स पंजाब सुधी पहुंचाड़वानो आरोप है. पंजाब थी पकड़ायेला 38 किलो हेरोइन केस में तपास है चालू करवामां आवी छे. पकड़ायेलू हेरोइन गुजरात थी पंजाब पहुंचू थू. तपास में गुजरात ETS ने मिली थी माहिती. ड्रग्स पहुंचाड़नार कच्छना दयापर नो रहवासी उमर की कस्टडी लेवा पंजाब पुलिस अमदावाद आवशे. ड्रग्स केस में आरोपी उमर पर छे आ मोटो आरोप. सीमा पार थी दरिया वच्चे थी ड्रग्स की डिलीवरी लीधी. दरिया में ड्रग्स की डिलीवरी लई पंजाब ने मोकल्यू हतुं. મોરબીમાં સતત ત્રીજા દિવસે સસ્તા અનાજના દુકાન સંચાલકો પર તવાઈ. જિલ્લા પુરવઠા અધિકારીએ 7 સસ્તા અનાજની દુકાનના સંચાલકોને 21 લાખનો દંડ ફટકાર્યો. ગેમસ્કેમ અને સેવ ડેટા નામના સોફ્ટવેરની મદદથી કાર્ડધારકોનું અનાજ બારોબાર ચાવ કરી જતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. કૌભાંડમાં મોરબી તાલુકાના લાલપર, લુટાવદર, નાની વાવડી અને લીલાપર તેમજ માળિયા તાલુકાના નાની બરાર, મેધપર અને જાજસરના દુકાન સંચાલકોને કુલ 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. અને હવે વાત કરીએ News18ના મહાકવરેજ ટાઈગર અભી જિંદા હૈની. મહીસાગરના જંગલમાં વાઘ હોવાની છે ચર્ચા. News18 પાસે એક્સક્લુઝિવ વિડીયો છે. ગામમાં પશુઓના મારણથી સ્થાનિકો ચિંતિત છે. હજુ સુધી વન વિભાગે વાઘ હોવાની પુષ્ટિ નથી કરી. વિડીયો ખાનપુરના જંગલોનો હોવાની શક્યતા છે. News18 વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું કારણ કે હજી પણ જંગલ વિભાગ તરફથી, વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં નથી આવી. પરંતુ આ વાયરલ વિડીયો મહીસાગરના ગામનો હોવાની ચર્ચા છે. અને સૌથી વધારે મહત્વની વાત છે કે વિડીયો ખાનપુરના જંગલનો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના લીંબડીના જાખણ ગામે રાજરાજેશ્વર ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય રાજશ્રી મુનિના સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વહેલી સવારથી તેમના અનુયાયીઓની દર્શન માટે ભીડ જામી હતી. અંતિમ સંસ્કારમાં પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. કુલગુરુ રાજશ્રી મુનિજીએ યોગ સાધના માટે એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે. સમગ્ર
आध्यात्मिक दृष्टिए गुजरात में 10,000 करता वधारे केन्द्रों की स्थापना करी छे अने विविध प्रकारे समाज सेवा आरोग्य शिक्षण वगैरह क्षेत्रों पर कार्य कर्युं छे। आदरणीय प्रधानमंत्री श्री एमने प्रधानमंत्री योग रत्न एवोर्ड आपेल अने एमनो सन्मान करेल। धार्मिक अने योग माटे पूज्य સ્વામીજીનું કાયમ માટેનું આપણા બધા માટે આશીર્વાદરૂપ હતું। આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે તો ઠીક, પણ હું પણ એમનો એક શિષ્ય તરીકે મેં પણ દીક્ષા લીધી છે। હું પોતે પણ એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને એમના શિષ્ય તરીકે હું આ વિસ્તાર વતી દુઃખની લાગણી અનુભવું છું। એવા પૂજ્ય રાજેશ્રી મુનિના દેવ થવાથી સમગ્ર સમાજને ખોટ પડી છે। એમના મોટા પ્રમાણમાં અનુયાયીઓ આજે ખૂબ દુઃખી છે। તાપી જિલ્લાના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે। સરકાર રમતગમત ક્ષેત્રે વિવિધ યોજનાઓ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આ યોજનાનો લાભ લઈને આદિવાસી જિલ્લાના ખેલાડીઓએ વર્ષ 2021 થી અત્યાર સુધી 25 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ વિવિધ સ્તરે મેળવ્યા છે। તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ 7 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ આપી તાપી જિલ્લાના ખેલાડીઓએ પ્રાપ્ત કર્યા। આ ઉપરાંત 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્યની ખો ખો બહેનોની ટીમમાં તાપી જિલ્લાના 8 ખેલાડીઓની પસંદગી થઈ છે। સરકાર દ્વારા અમને બહુ સારી ડાયટ ટ્રેનિંગ વગેરેને લાભો મળે છે। ભવિષ્યમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરીશ। હું નેશનલ પ્લેયર છું। હું ખેલો ઇન્ડિયામાં મારો થર્ડ નંબર હાંસલ કરેલ છે અને હું બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છું। તાપી જિલ્લાના ખેલાડીઓએ 25 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। પોરબંદરમાં ફઈ અને ભત્રીજાએ સાથે મળી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। સુતરવાડમાં રહેતા કિશન હિન્ડોચા અને તેમના ફઈ મૃદુલા હિન્ડોચાએ ચોકલેટ બારને લગતો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો। બંને ફઈ ભત્રીજાએ 15 થી 17 દિવસ સુધીમાં 110 કિલો ચોકલેટ બનાવી 2,308 ચોકલેટ બારની 288 મીટર લાંબી લાઇન બનાવી હતી। રેકોર્ડ્સ એટેમ્પ્ટ કરતા સમયે આઈ વિટનેસ હાઈજેકની ઓફિસર તેમજ કાઉન્ટિંગ માટે સીએ સહિતની ઉપસ્થિતિ રહ્યા હતા। નિયમો મુજબ વિડીયો ઓનલાઈન અપલોડ કરી તેઓએ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યો હતો। અટેમ્પ્ટના 3 મહિના બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી લાંબી ચોકલેટ બારનો રેકોર્ડ તેઓના નામે થયો છે। ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સર્ટિફિકેટ મળતા સમગ્ર પરિવારમાં ખુશી છવાઈ હતી। અપ્રુવલ મળ્યા પછી 2 એપ્રિલ ના મેં ચોકલેટ બારનો લોંગેસ્ટ લાઇન ઓફ ચોકલેટ બારનો રેકોર્ડ અટેમ્પ્ટ કરેલો, જેમાં મેં 2,308 ચોકલેટ બારની સળંગ એક લાઇન બનાવી લીધી 288 મીટર। એમાં ઓલમોસ્ટ 110 કિલો જેટલી ચોકલેટનો ઇસ્તેમાલ કર્યો હતો, જેને બનાવતા 15 થી 17 દિવસનો અમને સમય લાગ્યો હતો। એક વખત એ કરી લીધું અને પછી અમે લોકો ત્યાં 4 વિટનેસ રાખ્યા હતા। એ દરમિયાન એને કંઈ પણ શું કંઈક નવું કરવું છે એવી ઈચ્છા હતી અને એનો ઇન્ટરેસ્ટ ચોકલેટમાં હતો, તો એણે કીધું કે હું આમાં બધું સર્ચને કરીને જોતો હતો કે કંઈક આવું નવું કરું, તો એણે મને પૂછ્યું, તો મેં એને કીધું કે હા, આ મારો પણ ઇન્ટરેસ્ટ છે અને મને પણ શોખ છે, તો આપણે સાથે મળીને આ કરશું અને 15 થી 17 દિવસ લઈ ગયા। રાજકોટના જેતપુરમાં 50 વર્ષથી નખલંગ આશ્રમ અન્ય ક્ષેત્ર ચલાવે છે। અન્ય ક્ષેત્રના આ સેવા યજ્ઞ ગોમતીદાસ બાપુ દ્વારા 50 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો। અહીં દરરોજ અંદાજે 300 જેટલા લોકો ભોજન અર્થે આવતા હોય છે। ગોમતીદાસ બાપુનો અનોખો પરિવાર સવારથી અન્નપૂર્ણા રથ શહેરના મુખ્ય માર્ગો, સરકારી હોસ્પિટલ અને શહેરના અનેક ચોક પર ફરીને લોકોને પ્રેમથી જમાડી તેમની જઠરાગ્નિ ઠારે છે। સ્વૈચ્છિક દાન ધર્મદાથી અહીં સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે છે। અહીંયા લગભગ 12 થી 15 વર્ષથી આવું છું અને જો કે હું પહેલાં બાવળાપુરામાં રહેતો, હાલમાં મેં અત્યારે અહીંયા રક્ષક આશ્રમની બાજુમાં જ મકાન લીધેલું છે, ત્યાં પાડોશમાં રહું છું અને મને અહીંયા કંઈક નવું દેખાય કે આજે છેલ્લા 40 થી 45 વર્ષથી બાપુ વન ક્ષેત્ર હલાવે છે। રોજ સવારે બપોરે 2 ટાઈમ બધાને ભૂખ્યાને ભોજન આપે છે બાપુ। આ અન્ન ક્ષેત્રનો આપણે 50 વર્ષ પહેલાં બાપુજીને વિચાર આવ્યો હતો એટલે એને બધું અહીંયા નવાગઢથી શરૂઆત કરેલી અને અટાણે આપણે અહીંયા 50 વર્ષ હમણાં પૂરા થશે
સરકારી હોસ્પિટલ પછી બધા આપણા જેતપુરના જે એરિયા છે બધા એરિયામાં એરિયા વાઇઝ આપણી ગાડી બધી ઊભી રહે છે અને ત્યાં બધા જે જરૂરિયાતમંદ લોકો છે તે પોતાના લઈ જાય છે ત્યાંથી। राजकोट जिल्लाना सापर गाममां अनोखी दरगाह आवेली छे। सामान्य रीते कोई मंदिर में साकर श्रीफळ पुष्पो चढ़ता होय छे। साकर नजीक आवेला आ दरगाह में चादर नहीं पण लोखंड चढ़े छे। अहीं आवता लोको लोखंडना डब्बानी मानता चढ़ावे छे। 35 वर्ष पहला अहीं हाजी बापा थई गया हता। तेओ गम्मे त्यांथी लोखंड मळे तो तेने शरीर पर धारण करता। तेमने लोखंड प्रत्ये लगाव होवाथी तेओ डब्बा पीर तरीके ओळखाय छे। અહીં લોકો દૂર દૂરથી ડબ્બા ચડાવવાની માનતા રાખે છે। માનતામાં ચડાવેલા ડબ્બા હજુ પણ ત્યાં જ રખાયા છે। અહીં તમામ ધર્મના લોકો દર્શનાર્થે આવતા હોય છે। ડબલાવાળા પીર તરીકે ઓળખાય છે। હવે અહીંયા છે ડબલાની માનતા વધારે ચડે છે, કેમ કે બાપુજી છે એ મસ્તાન હતા અને બધે ગામમાં જતા લોટ રોટલી બધું લઈ આવતા અને પછી કૂતરાને ગાયુંને અને એને ખવડાવી દેતા અને જ્યાં એને લોખંડ બહુ વાલું હતું એટલે જ્યાં પણ રસ્તામાં લોખંડ હોય એ લોખંડ મળી જાય એટલે એના શરીર ઉપર ધારણ કરી લેતા, જેથી કરીને એને લોખંડ પ્રત્યે બહુ લગાવ હતો। આ મંદિર હાજી મસ્તાન બાબા પડદો કરી ગયા અને 35 વર્ષને આડેગાળે પડદો કરી ગયા છે અને એનું મહત્ત્વ એવી છે કે પોતે જાતે લોખંડ પહેરતા, રસ્તામાં જે કંઈ મળે તે લોખંડ પહેરી લેતા, જો લોખંડનો સળિયો મળે તો ડોકમાં વાળી અને પોતે પહેરી લેતા, હાથમાં પતરા હોય તો પતરા વાળી અને પહેરી લેતા અને નાનું એવું લોખંડ મળે તો કાનમાં એ કડી બનાવી અને પહેરી લેતા। ઘણા ડૉક્ટરો ફેરવી નાખ્યા હતા છતાં મને જે સક્કર આવતા અને માથું દુખતું હતું એ કોઈ દિવસ બંધ નથી થતું। પછી મેં બાપાની મન્નત માની, હાજી બાપાની, ત્યાર પછી મારે કોઈ દિવસ ટીકડી લેવી નથી પડી। ગુજરાતમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતો તરણેતરનો મેળો તો જગપ્રસિદ્ધ છે, પરંતુ આ મંદિરના પટાંગણમાં આવેલી પુણ્યની બારી પણ આગું મહત્વ ધરાવે છે। પથ્થરોની કોતરણી નીચે અંદાજે 1-1.5 ફૂટ પહોળી અને 10 ફૂટ જેટલી લાંબી જગ્યા આવેલી છે, જેમાંથી લોકો નીકળતા હોય છે। આ બારીમાંથી જે લોકો બહાર નીકળી જાય તેમના પાપ ધોવાઈ જાય છે તેવા લોકવાયકા પણ છે। ખેડાથી મહત્વના સમાચાર, સીએમની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્યો નજરે પડ્યા છે। મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારની હાજરી, ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારની પણ હાજરી જોવા મળી। કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા છે કોંગ્રેસ એમએલએ, પહેલા પાછળ બેસાડ્યા બાદમાં આગળ સ્થાન અપાયું। કોંગ્રેસ ધારાસભ્યોની હાજરીથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ પહેલા પણ અનેક કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા છે। મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ હતો કે જેમાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી જોવા મળી છે। પહેલા તેઓને પાછળ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ બંને ધારાસભ્યોને આગળની હરોળમાં બેસાડવામાં આવ્યા। ખેડા નડિયાદથી આ મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યારે અનેક અટકળો કોંગ્રેસના ધારાસભ્યોની આવજાને લઈને લાગી રહી છે, દરમિયાન આ સમાચાર છે કે ધારાસભ્ય જે છે તે નજરે પડ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર અને ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર, આ બે ધારાસભ્યોએ હાજરી આપી છે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં। કોંગ્રેસના એમએલએના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે પહેલાં તેઓને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ તુરંત જ તેઓને આગળની હરોળમાં પણ સ્થાન આપી દેવામાં આવ્યું હતું। વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક તર્ક વિતર્ક, અનેક રાજકીય વિશ્લેષકોનું જે કહેવું છે તે જોવા અહીંયા મળતા ફરી એક વખત તર્ક વિતર્ક અને ચર્ચાએ સ્થાન મેળવ્યું છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક ઉમંગ પટેલ મેસેજ લખ્યા છે। ઉમંગ, જે બે ધારાસભ્યો આવ્યા છે, સાંકેતિક રીતે જોવા મળી રહ્યું છે કે હમ સબ એક હૈ? તો ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ભવન સહિતના 42 કરોડના વિકાસના કામનું લોકાર્પણ હતું। ત્યારે સ્ટેજ ઉપર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ હોય, અર્જુનસિંહ ચૌહાણ સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત, ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્ય, ટોટલ ખેડા જિલ્લામાં કોંગ્રેસના 3 ધારાસભ્ય છે, મેમદા મૌધાના ઇન્દ્રજીતસિંહ, ઠાસરાના કાંતિભાઈ પરમાર અને કઠલાલના કાળુભાઈ ડાભી, તેમાંથી ઇન્દ્રજીતસિંહ મૌધાના ધારાસભ્ય અને ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સ્ટેજ ઉપર નજરે પડતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે। કારણ કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને પહેલી વખત મુખ્યમંત્રીના સ્ટેજ ઉપર કોંગ્રેસના કાર્યકરો જોવા મળ્યા હતા, જેને લીધે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે। જી સિદ્ધાર્થ, આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ। તો અનેક તર્ક વિતર્ક વચ્ચે 3 માંથી 2 ધારાસભ્યો કોંગ્રેસના હાજર રહ્યા છે અને હવે ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે। હવે વાત ગણેશ ચતુર્થીની।
ડાયમંડ નગરી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરાય છે. નેચરલ ડાયમંડમાંથી બનાવાયેલા ગણેશજીની વિધિવત સ્થાપના કરાય છે. આ ડાયમંડ ગણેશજીના અંદાજિત કિંમત 500 કરોડ આંકવામાં આવી રહી છે. ડાયમંડ ગણેશજી 27 કેરેટના છે. હીરાના વેપારીએ પૂજન અર્ચન સાથે કરાવી છે ગણેશજીની સ્થાપના. આ ગણપતિ સમગ્ર વિશ્વમાં એકમાત્ર જમણી સૂંઢવાળા ડાયમંડના ગણેશજી છે. આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ભગવાન ગણેશનું સ્વાગત કરવામાં જોવા મળી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ છે. રાજકોટમાં આ વર્ષે 1500 જેટલી જગ્યાએ ગણપતિ પંડાલનું આયોજન થઈ રહ્યું છે. મૂર્તિકારો પણ સારી આવક થવાથી ખુશ જોવા મળી રહ્યા છે. અમારું 10 દિવસનું આયોજન છે અને 10 દિવસની અંદર અમે વિવિધ કાર્યક્રમો પણ કરવાનો વિચાર કરી રહ્યા છીએ અને બધાનો સાથ સહકાર એટલો બધો છે અને ઉત્સાહ પણ એટલો છે અને ગણપતિ બાપાના આશીર્વાદથી અમે સફળ થશું એવી પ્રાર્થના સાથે અમે શરૂ કરી રહ્યા છીએ. કોરોના મહામારી બાદ આજે ગણેશ ચતુર્થીની ઉજવણી લોકો ઉત્સાહથી કરી રહ્યા છે. તેવામાં ભાવનગરમાં મહિલાઓએ આત્મનિર્ભર થવામાં એક કદમ આગળ વધાર્યું છે. અહીં મહિલાઓ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવીને વહેંચી રહી છે. વેદ શાસ્ત્રોક્ત આધારિત જુદા જુદા 9 પ્રકારની માટીમાંથી તેઓ મૂર્તિ બનાવે છે. તમામ પ્રકારની આધિવ્યાધિ ઉપાધિરૂપી વિઘ્નહરનાર વિઘ્નહર્તાની માટીની મૂર્તિ શુદ્ધ વસ્તુઓ દ્વારા હસ્તકલાથી તૈયાર કરવામાં આવે છે. ઘરે જ વિસર્જિત કરી શકાય તેવી ગણેશની મૂર્તિઓ છેલ્લા 4 વર્ષથી અહીં મહિલાઓ બનાવી રહી છે. માટી જે અમે વાપરીએ છીએ આ મૂર્તિની અંદર, એની વિશેષતા એ છે કે આપણા ધર્મો અને શાસ્ત્રોની અંદર અનેક વિધિ વિધાનો લખેલા છે. એમાં જે 9 પ્રકારની માટી વાપરીએ છીએ એમાં હાથીની માટી, ઘોડાની માટી, મહેલની માટી, આવી અનેક પ્રકારની માટીઓ ઉમેરી અને અમે આ માટી મૂર્તિઓ બનાવીએ છીએ. અને હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હવે લોકોની અંદર પર્યાવરણને સાચવવાની જાગૃતતા ખૂબ સારી આવી છે. એની દ્રષ્ટિએ લોકો આ મૂર્તિ લેતા થયા છે ઇકો ફ્રેન્ડલી. તો આ એક મૂર્તિ કરતા 2 દિવસ લાગ્યા હતા, પણ જો નાની નાની મૂર્તિ હોય છે તો એ 1 દિવસમાં 2-3 પણ થઈ જાય છે. એટલે ડિપેન્ડ કરે છે કે કઈ મૂર્તિ છે, શું કસ્ટમરની ચોઈસ છે, એ ઉપર અમે લોકો કામ કરી આપીએ છીએ. ગાંધીનગરથી મહત્વના સમાચાર. આશા વર્કર બહેનોની હડતાલ સમેટાય છે. તમામ માંગણીઓ સંતોષાતા હડતાલ સમેટાય. મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આશા વર્કરની જે તમામ બાકી રહેલી માંગણીઓ હતી તે તમામે તમામ માંગણીઓ માની લેવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. જે ખુશીમાં આશા વર્કર બહેનોએ જે હડતાલ કરી હતી તેને સમેટી લેવાની પણ વાત કરી છે. તેઓએ કહ્યું છે કે અમારી તમામ માતો જે અમે રજૂઆત કરી છે, જે માંગ છે તે માની લેવામાં આવી છે, જેના કારણે અમે અમારી જે હડતાલ છે તેને પૂર્ણ કરી રહ્યા છીએ. તો જે સરકાર તરફથી કમિટી બનાવવામાં આવી છે મંત્રીઓની, તેના માટેની આ મોટી સફળતા આશા વર્કર બહેનોને મનાવી લેવામાં આવ્યા છે. આશા વર્કર બહેનોની તમામ માંગોને માની લેવામાં આવી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.